દેવભૂમિ દ્વારકાના વરવાડા ખાતે આવેલ સેન્ટ આ સ્કૂલમાં ધોરણ 11ની પરમિશન ન હોવા છતાં એડમિશન આપી દેવાતા હોબાળો થવા પામ્યો હતો. દ્વારકાથી 5 કિલોમીટર દૂર આવેલ વરવારા ગામની સેન્ટ આર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ફજેતી સામે આવી છે. અહીં ધોરણ 11ની પરમિશન ન હોવા છતાં 14 જેટલા બાળકોને એડમિશન આપવામાં આવ્યા હતા, જેમાંથી અમુક બાળકો બા માતા પિતાઓ દ્વારા અંગે ઉભારો કરવામાં આવતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાના શિક્ષણ નિરીક્ષકને મોકલ્યા હતા અને તેમને અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. પરંતુ આ બાબતમાં હજુ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ તથા કલેક્ટર રજૂઆત કરવા કશું તેમ પણ જાણવામાં આવ્યું હતું. ત્યારે થોડા દિવસ પહેલાં સ્કૂલ દ્વારા લિવિંગ સર્ટિફિકેટ પાછા લઈ જવા માટે વાલીઓને કહેવામાં આવતા અમુક વાલીઓ દ્વારા લિવિંગ પણ કઢાવી લેવામાં આવ્યા, તો અમુક વાલીઓ દ્વારા આ કિસ્સો સામે લાવવા માટે અને પોતાના બાળકોના ભવિષ્ય માટે લડવા તૈયાર થયા હતા. આ સ્કૂલ દ્વારા આ રીતે વધુ પૈસા કમાવવાની લાલચે હાલ વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્ય સામે પ્રશ્ન ઊભા કર્યા છે. મુકેશ મુકરિયા, ZSTV દ્વારકા. સેન્ટેન્સ વરવારા સ્કૂલમાં ભણું છું, છેલ્લા 9 વર્ષથી અહીંયા ભણું છું. પછી 10th પૂરું થયું તો પછી 11th અહીંયા એ લોકોએ એડમિશન સ્ટાર્ટ કર્યું, તો અમે પછી અહીંયા એડમિશન કર્યું. તો 2 મહિના સ્કૂલ, 1 મહિનો સ્કૂલ ચાલુ રાખીને પછી અમને એમ કહી દીધું કે રજા છે, સેમિનાર છે. પણ 2-3 દિવસ રજા પછી અમને એમ ખબર પડી કે આ તો એ લોકોને પરમિશન મળી છે ને, જો એ લોકોને પરમિશન મળી નથી તો એ લોકોને એડમિશન જ ના આપવું જોઈએ ને. એ લોકો અમારા ફ્યુચર સાથે પણ રમે છે, એ લોકો ઉપર ફ્રોડ કેસ પણ થવો જોઈએ. જો એ લોકો આગળ પરમિશન હતી જ નહીં તો અમને એડમિશન જ શું કામ આપ્યું. અને હવે 2 મહિના થઈ ગયા છે તો અમને બારે બીજે ક્યાંય એડમિશન પણ નહીં મળે, તો એવી રીતે તો હવે અમને ક્યાં અમારું ફ્યુચર સાથે પણ એ લોકો રમે છે. એનું નામ આસ્તારા માવત છે અને એણે 10મું પણ અહીંયા જ કર્યું હતું અને 11મામાં એને એડમિશન અહીંયા અપાવ્યું હતું મેં. પણ હવે આજે એ લોકો 2 મહિના પછી અમને બોલાવીને કહે છે કે અમારી પાસે મંજૂરી છે નહીં. તો હવે 2 મહિના પછી અમારે જ્યારે બધી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોના જે એડમિશન છે એ ક્લોઝ થઈ ગયા છે, હવે અમારે અમારા છોકરાને ક્યાં લઈ જવા. હવે એટલે એ લોકો એમ કહે છે કે ગુજરાતી મીડિયામાં બેસાડી દો, તો હું મારે મારું સપનું તોડી નાખવાનું. મેં વિચાર કર્યો હતો કે મારે છોકરું ઇંગ્લિશ મીડિયમમાં ભણીને આગળ વધે, પણ હવે અત્યારે તો મને એવું લાગે છે કે એને ક્યાંય એડમિશન મળશે નહીં. અને જો એ લોકો હવે એડમિશન નહીં અપાવે તો હવે અમારે શું કરવાનું. અને અમે એમ કીધું કે હવે અમને કેન્દ્રીય વિદ્યાલય કે અહીંયા મીઠાપુરમાં જે DAV સ્કૂલ છે ત્યાં અમને એડમિશન અપાવી દો, કારણ કે બહાર ભણાવવા જેટલો ખર્ચો બધા પેરેન્ટ્સ ઉપાડી શકે એમ છે નહીં. બધા પેરેન્ટ્સની કેપેસિટી એટલી હોય નહીં કે તો આપણે અહીંયા બહાર એને ભણાવી શકીએ. જો અમને બહાર મોકલવા હોત તો અહીંયા એડમિશન લેતા જ નહીં અમે, બરાબર. અને જો હવે અમને અહીંયા 2 સ્કૂલમાંથી એડમિશન નહીં અપાવવામાં આવે તો અમે કોર્ટના દરવાજા ખખડાવવા માટે તૈયાર છીએ. એ હમ લોકોને પરમિશન ના મિલને સે એડમિશન લિયા થા 13 બચ્ચોં કે લિયે, 13 બચ્ચોં કે લિયે. ઓર વો જો પ્રોસીજર ચાલુ થા 99% હમ લોગોં કો ભરોસા થા કે 11th સ્ટેન્ડર્ડ કે લિયે પરમિશન મિલને વાલા હૈ, તો ઇસકે હિસાબ સે કોન્ફિડન્સ સે હમ લોગોં ને એડમિશન લિયા થા. લેકિન રજિસ્ટ્રેશન નહીં કિયા હૈ, ફોર્મ ભર કે ફીસ વગેરે જો કુછ પ્રોસીજર થા વો કિયા હૈ, વો ભી જો કિયા ઉસકે બાદ હમ લોગોં કો પરમિશન નહીં મિલા હૈ. 10 તારીખ તક, સોરી 29th જુલાઈ તક હમ લોગ વહાં ગયે થે, વહાં સે હમ લોગોં કો વર્ડ શબ્દ મિલા હૈ કે આપકો હિયરિંગ કા ડેટ આ જાયેગા. તો 10 તારીખ તક હમ લોગોં કો આને વાલા થા, જો કુછ મેસેજ આને વાલા થા વો મિલા નહીં. ઇસીલિયે પેરેન્ટ્સ લોગોં કો હમ લોગોં ને બુલા કે સમજાયા, બોલે. ઉસી સે પહેલે ભી હમ લોગોં ને માં બાપ કો બોલે થે, હમ લોગ સબ બોલે થે, બોલે થે કે આપકો હમ લોગ 10 તારીખ તક રુકો, હમ લોગ આપકો બતાએંગે ક્યા હૈ ક્યા નહીં. તો 10 તારીખ તક હમ લોગોં કો કુછ ભી જવાબ નહીં મિલા ડિપાર્ટમેન્ટ સે. ઇસીલિયે હમ લોગોં ને 10 તારીખ જો બોલ રહે થે કે બારિશ હો રહા હૈ, બારિશ મેં આએ, તો હમ લોગોં કો બુલાના હી પડા. 10 તારીખ વો સેટરડે થા ઓર હમ લોગોં ને બોલ દિયા કે હમ લોગોં કો એડમિશન નહીં મિલા, સોરી પરમિશન નહીં મિલ રહા હૈ. ઇસીલિયે આપ TC ઓર જો કુછ હમ લોગોં ને લિયા હૈ આપસે વો સબ કુછ લેકે જાઈએ.
लेकिन सुनने में ऐसा मिला है कि आपको परमिशन पहले से ही नहीं दिया गया था, तो फिर आपने एडमिशन क्यों लिया? लिया, हम लोगों को 99% ये भरोसा था कि ये मिलने वाला ही है, हम लोगों को लिखित मिल जाएगा ये भरोसा।